अलग अलग रही ने तमाम लोकोनी मदद माटे पण जवानुं छे प्रधानमंत्रीनुं आ संबोधन। अन्य समाचार पर नजर करिए, बात करिए मोरबीनी, जेने कोरोना ने लगभग हरावी दीधुं छे। जिल्लामां पोलीसे लॉकडाउननुं कड़क पालन करावता तेमज लोकोनी जागृतिने लीधे मोरबीए कोरोना ने मात आपी छे। દેશમાં લોકડાઉનનો નિર્ણય કોરોનાની આફતને વધતી રોકવા માટે લેવાયો હતો, પણ આ વાત બધા લોકો ન સમજી શક્યા। જેમણે લોકડાઉનનો અમલ ન કર્યો તેમના પર કાયદાનો કોરડો વિંજાયો। આ માટે ડ્રોનની પણ મદદ લેવાય। આ દ્રશ્યો જે મોરબીના છે, જ્યાં પોલીસ લોકડાઉનનો અમલ કરાવવા ડ્રોનનો સહારો લઈ રહી છે। આ સિવાય પણ પોલીસે ચુસ્ત પેટ્રોલિંગ કર્યું છે, તેનું જ પરિણામ છે કે જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો માત્ર એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે। લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ શહેરમાં ફરી અને જીપમાંથી એલાન પણ કરે છે। ડ્રોન વડે સતત કરાતા સર્વેલન્સ, ફક્ત મોરબીમાં જ લોકડાઉનના ભંગના 160થી વધુ ગુના નોંધાયા છે। ડ્રોન વડે મોરબીની 300થી વધુ સોસાયટીઓમાં પેટ્રોલિંગ અને સર્વેલન્સ હાથ ધરાયું। આ દરમિયાન ધાબા પર રમતા લોકો પકડાયા, ધાબા પર જુગાર રમતા લોકો પણ પકડાયા। જો કે મોરબી જેવા નાના જિલ્લામાં સ્થિતિ હોય તો અન્ય જિલ્લાનો આંકડાનો અંદાજ જ માંડવો રહ્યો। મોરબી જિલ્લામાં જે લોકડાઉન ચાલી રહ્યું છે, જે પોલીસ છે તે છેલ્લા 25-30 દિવસથી જે સતત પેટ્રોલિંગ કરી રહી છે, ડ્રોન દ્વારા જે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે, જે લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે, જે લોકો સમજતા નથી, જે કોરોના સામે આ મોટી મહામારી છે ત્યારે જુદા જુદા ડ્રોન વડે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા જે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સવારના 7 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી। પોલીસે ઉડાવેલું ડ્રોન જેવું ઊંચાઈ પર પહોંચે કે લોકો પોતપોતાના ઘરમાં દોડી જાય છે। સતત વિસ્તરી રહેલ મોરબી શહેર તેમજ જિલ્લાના અન્ય શહેરોમાં પણ ડ્રોનથી સર્વેલન્સ કામ આવ્યું છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સોસાયટી વિસ્તાર છે, એપાર્ટમેન્ટ વિસ્તાર છે, ભીડભાડવાળા બીજા એરિયા છે, ત્યાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય, જાહેરનામાનો ભંગ થતો હોય તો ડ્રોન દ્વારા શોધી કાઢી અને એના વિરુદ્ધમાં કેસ કરી અને ધરપકડ કરવામાં આવે છે। અને ડ્રોનથી એ લોકોને થોડીક ભીક પણ રહે છે કે જ્યારે જ્યારે ડ્રોન ઉપર ઉડતો દેખાય તો એ લોકો જો બહાર હોય તો તાત્કાલિક દોડીને અંદર જતા રહેતા હોય છે। મોરબીમાં પોલીસે લોકડાઉન ભંગના 900થી વધુ ગુના નોંધ્યા છે, જેમાં 2300 લોકોની ધરપકડ કરી છે। જિલ્લામાં પોલીસે 2000થી વધુ વાહનો ડિટેઇન કર્યા છે। તેમ છતાં જિલ્લામાં કોરોનાના સંક્રમણની સ્થિતિ અંકુશ હેઠળ છે। આ સ્થિતિ આગળ પણ જળવાઈ રહે તે માટે લોકડાઉનનું પાલન કરવું જ પડશે। ટોટલ અત્યાર સુધીમાં લોકડાઉનના પીરિયડમાં ગઈકાલ સુધીમાં 892, કહી શકાય કે 900 જેટલા જાહેરનામા ભંગ, એ ઉપરાંત આઈપીસીની કલમ 279, 270, આઈપીસી 188, એ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 51, કલમ 51B, 54 અને એપિડેમિક એક્ટની કલમો મુજબના અલગ અલગ ટોટલ 900 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે। એ ગુનાઓમાં ટોટલ 2300 જેટલા લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી લેવામાં આવી છે। મોરબીમાં વાત ડ્રોનના ઉપયોગની છે, ત્યારે આ વિડીયો કેવી રીતે ભૂલી શકાય? આ વિડીયો થોડા દિવસ પહેલા જ ચર્ચાના કેન્દ્રમાં હતો, જેમાં એક યુવાનને ડ્રોનનો ઉપયોગ ભારે પડ્યો। સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા એક યુવાને આ વિડીયો બનાવ્યો અને તેને ટિકટોક પર શેર કર્યો। ડ્રોનની સાથે મસાલો બાંધી ધાબા પરથી ડ્રોન ઉડાડવામાં આવ્યું। વિડીયોની બહુ ચર્ચા થઈ, પણ વિડીયોમાં નજરે પડનાર અને વિડીયો ઉતારનાર બંને જેલ ભેગા થવાનો વારો આવ્યો। પોલીસે બંને શખ્સને પકડવા માટે પણ ડ્રોનની જ મદદ લેવી પડી। વાયરલ થયેલ વિડીયોએ પોલીસનું કામ આસાન કરી નાખ્યું। લોકડાઉનનો ભંગ કરવા બદલ બંને લોકઅપમાં પહોંચી ગયા। આ વિડીયો એ લોકો માટે લાલબત્તી સમાન છે, જેઓ ક્રિએટિવિટી કરવા જતા સાવચેતીની લક્ષ્મણ રેખા ઓળંગી જતા હોય છે। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। સમાચારોમાં હાલ રોકાઈશું, એક વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ